દસમો ક્વેશ્ચન છે નીચે આપેલ પ્રક્રિયા આપેલી છે અને તેનો જવાબ આવશે માઇનસ ફોર થી પ્લસ ફોર અગિયારમો ક્વેશ્ચન છે ધાતુનો ક્વેશ્ચન છે અને તેનો આન્સર આવશે લોખંડ જોડકા જોડો બારમો ક્વેશ્ચન છે અને તેનો આન્સર આવશે ચાર તેરમો ક્વેશ્ચન છે મંદ એનએચની હાજરીમાં થતી બેન્જાલ ડીહાઇડ અને એસિટોફિન વચ્ચેની પ્રક્રિયા નીચેના તરીકે જાણીતી છે તો ક્રોસ આલ્ડોલ સંગનન તરીકે જાણીતી છે ચૌદમો ક્વેશ્ચન છે અને તેનો આન્સર આવશે ત્રણ પંદરમો ક્વેશ્ચન આપણને એક પ્રક્રિયા આપેલી છે અને તેનો આન્સર આવશે બે સોલમાં ક્વેશ્ચન તરફ જઈએ છીએ નીચેના આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તે ઓળખી બતાવવાનું છે તેનો આન્સર છે એક વુડ્સ પ્રક્રિયા વડે નીચે આપેલા આલ્કેનમાંથી કયો સારી નિપજ બતાવી શકતો નથી સત્તરમો ક્વેશ્ચનનો આન્સર છે એન હેપ્ટેન અઢારમો ક્વેશ્ચન છે સીએસીએલ ટુ એમજી એનએસસીએલ ના દ્રાવણ માંથી એચસીએલ ને પસાર કરવામાં આવે છે નીચેના આપેલામાંથી કયું એક સંયોજન નો સ્ફટિકમય બને છે તેનો જવાબ આવશે બંને એમજીસીએલ ટુ અને સીએસીએલ ટુ સ્ફટિકમય બનશે ઓગણીસમો ક્વેશ્ચન છે નીચેલા નીચે આપેલામાંથી એક પરમાણુઓની સંખ્યા મહત્તમ ધરાવતું હશે તો ઓગણીસમાં જવાબ છે આપણે બે વીસમો સિલિન્ડર વાળો ક્વેશ્ચન છે અને તેનો જવાબ આવે છે બાર બાર એકવીસમો ક્વેશ્ચન છે ખોટું વિધાન શોધી બતાવવાનું છે અને તેમાં જવાબ આવે છે ચાર બાવીસમાં ક્વેશ્ચનમાં એક આદર્શ વાયુ માટે સમોસમી પરિસ્થિતિ હેઠળ થતું મુક્ત વિસ્તરણનો સાચો વિકલ્પ પસંદ કરવાનું કયું છે અને તેનો જવાબ આવશે ત્રણ ત્રેવીસમો ક્વેશ્ચન છે રાઉટ નિયમ ના રાઉટ નિયમ પરથી મિશ્રણ કે જે ઘન વિચલન પ્રદર્શિત કરે છે તે શોધવાનું છે ને તેનો જવાબ આવે છે ઇથેનોલ અને એસી ટોન ચોવીસમો ક્વેશ્ચન સલ્ફરનો નો આપેલો છે અને તેમાં જવાબ છે એક ક્વેશ્ચન છે જળ વિભાજન કરતા શું પ્રાપ્ત થશે પચીસમો ક્વેશ્ચનમાં તેમાં જવાબ પણ છે એક છબ્વીસમો ક્વેશ્ચન આપેલો છે આપણને પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમી શોધવાની છે અને તેનો જવાબ આવશે ઇકોતેર ઇકોતેર અને એકસો ચાર ક્વેશ્ચન પ્લેટિનમ ઇલેક્ટ્રોડ નો ઉપયોગ કરીને મન સલ્ફોરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નીપજ પ્રાપ્ત થાય છે તો કઈ નીપજ પ્રાપ્ત થશે તો એસો ટુ વાયુની નીપજ પ્રાપ્ત થશે અઠાવીસમો ક્વેશ્ચન છે નીચે આપેલામાંથી કયાને કારણે ત્રિતીયક બ્યુટાલ કાર્બો એ દ્વિતીયક વધારે સ્થિર છે માં આ પરિસ્થિતિ તમને વધારે સ્થિર જોવા મળે છે ઓગણત્રીસ ક્વેશ્ચન છે યુરિયાની પાણી સાથે પ્રક્રિયા થઈને એ બને છે કે જેનું વિઘટન થઈને તેમાંથી બી બનશે બી જ્યારે સીયુ ટુ પ્લસ જલિયામાંથી પસાર કરતા ગાઢા ભૂરા રંગ સૂત્રથી ભૂરા રંગનું દ્રાવણ સી બને છે નીચે આપેલામાંથી સી નું સૂત્ર કયું હશે તેનો જવાબ આવશે ચાર નીચેનામાંથી કઈ ખોટી જોડ છે તે બતાવવાની છે તેનો જવાબ આવશે એક પ્રથમ ક્રમ માટે બત્રીસ માં ક્વેશ્ચન ક્વેશ્ચનનો આન્સર આવશે ત્રણ એકત્રીસમો ક્વેશ્ચન છે નીચે આપેલ પ્રક્રિયામાં શ્રેણીમાં સંયોજન એક્સ ઓળખી બતાવવાનું કીધું છે આપણને અને તેનો જવાબ આવશે ચાર 34મો ક્વેશ્ચન છે કોઓર્ડિનેશન સંયોજનનો કેસ ક્વેશ્ચન છે અને તેમાં જવાબ આવશે એક 35મો ક્વેશ્ચન છે પેપર ક્રોમેટોગ્રાફીનો ઉદાહરણ શું છે તો તેનું ઉદાહરણ છે અધિશોષણ ક્રોમેટોગ્રાફી 36મો ક્વેશ્ચન છે નીચે આપેલામાંથી કયું સાચું વિધાન શોધવાનું છે અને તે સાચું વિધાન છે ફૂલ્લાવાળા થામવામાં દેખાતા ફૂલ્લા એ CO2 નો નીકળવાના કારણે હોય છે 37મો ક્વેશ્ચન છે સુક્રોઝના જળવિભાજનની પ્રક્રિયામાં તેમાં જવાબ આવે છે ત્રણ એટલે એક જવાબ આવશે ઓગણ ક્વેશ્ચન છે નીચે આપેલામાંથી કયો બેઝિક એમિનો એસિડ છે અને એનો જવાબ છે એ બેઝિક એમિનો એસિડ છે અને હવે ક્વેશ્ચનનો જવાબ આવશે બે એકતાલીસમો ક્વેશ્ચન છે કલીલ દ્રાવણના કયા ગુણધર્મોને શોધવા માટે જેટા પોટેન્શિયલની માપણીનો ઉપયોગ કરવામાં આવે છે તો કલીલ કણોની સ્થિરતા માપવા બેતાલીસમો ક્વેશ્ચન છે અને તેનો આન્સર આવશે ત્રણ તેતાલીસમો ક્વેશ્ચન છે કાર્બન મોનોક્સાઇડના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી તો તેનો આન્સર આવશે એક ચુમ્માલીસમો ક્વેશ્ચન છે એસિટોન અને મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા કરી ત્યારબાદ જળ વિભાજન કરવાથી કયો છે તે શોધવાનું કીધું છે અને તેમાં ત્રીજી જોડ સાચી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કેમેસ્ટ્રીનું જોયું આપણી ચેનલ પર બાયોલોજી અને ફિઝિક્સનું પણ સોલ્યુશન અપલોડ થયેલું છે તે તમે જોઈ શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બે આઇકન પર પ્રેસ કરો તેથી તમને આવનારા દરેકે દરેક વિડીયો નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ